विद्यार्थी मित्रों कया ग्रेड में कया लेक्चर ने अंदर आपणे संबंध ने विधेय शुरू कर्यो छे एनी अंदर आपणे संबंध ना प्रकार स्ववाचक संबंध सममित संबंध अने परंपरिक संबंध नी वात करी छे एनो उदाहरण पण तमे जोयो हशे व्याख्या समझवानी मैं बात करी थी तमने के व्याख्या बराबर समझजो स्ववाचक संबंध कोने कहेवाय परंपरिक कोने कहेवाय सममित कोने कहेवाय तो वधारे आपणे एने समझवा प्रयत्न करिए एक उदाहरण लई लईए स्वाध्याय 1.1 पहलो दाखलो एनो पहलो गण एक आपणे आपी दीधो गण एक पर संबंध व्याख्यायित छे जेनी अंदर 1 થી 14 સુધીની પૂર્ણાંક સંખ્યાઓ संबंध व्याख्यायित छे आर इज इक्वल टू कमयुग जोड़ एक्स वाई ज्यां 3x - y = 0 अत्यारे आप संबंध गुणधर्म रीते व्याख्यायित करेलो छे गण ए पर व्याख्यायित छे एनी अंदर 1 થી 14 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ છે તો આ જે સંબંધ આર જે છે સ્વવાચક છે કે કેમ સંમિત છે કે કેમ પારંપરિક છે કે કેમ ચકાસશે તો સૌથી પહેલો આપણે ગણને દર્શાવવાની બે રીતો હતી એક યાદની રીત અને બીજી ગુણધર્મ રીત અત્યારે જે આપણો સંબંધ આર જે છે ગુણધર્મ રીતે આપેલો છે અને આપણે યાદની રીતે લખવા પ્રયત્ન કરીએ કે ભાઈ આર ની અંદર કમયુગ જોડો આવેલી છે કે જે આનું સમાધાન કરે એક્સ અને વાય આપણે એ માંથી લેવાના છે ગણ એ તો પહેલો આર ને યાદની રીતે લખીએ આર બરાબર એક્સ બરાબર 1 મૂકીએ તો અને વાય બરાબર 3 લઈએ તો 3 - 3 = 0 થશે એટલે 1 3 એવી જોડાવશે પહેલા ઘટકથી બીજો ઘટક 3 ગણો છે લઈએ ત્યારે આનું સમાધાન થાય છે અને આની અંદરથી આપણે ઘટકો લેવાના એવી રીતે આપણે 2 લઈએ તો 3 2 6 થયા એક્સ ની કિંમત 2 તો 3 2 6 અથવા 6 લેવામાં આવે એટલે વાય ની જગ્યાએ આપણે આના પછી ખબર પડી જાય કે ભાઈ પહેલા ઘટકથી બીજો ઘટક આપણે 3 ગણો લખવાનો છે તો હું પહેલો ઘટક 3 લઉં તો બીજો ઘટક લો 3 કરી 9 થયા 9 - 9 એટલે વાય 9 લેવું પડે 4 તો 4 કરી 12 અને વાય ની જગ્યાએ 12 5 લેવાય કે નહીં 5 કરી 15 તો 15 જોઈ છે તો 15 અહીંયા નથી ગણ એની અંદર 15 નથી માટે લેવાશે નહીં અહીંયા પૂરું થઈ જાય તો આ થયો આર યાદીની રીતે આપણે લખ્યો એમ કે આ ગુણધર્મ રીતે આપેલો હતો આપણે એને યાદની રીતે લખ્યો છે બરાબર આ જોડો સમાધાન કરે 1 3 2 6 3 3 9 - 9 0 4 3 12 - 12 0 તો આ થયું આર નું યાદીનું સ્વરૂપ હવે આ સંબંધ સ્વવાચક છે કે કેમ સ્વવાચક માં તમને યાદ હશે કે દરેક ઘટક ગણ એનો પ્રત્યેક ઘટક પોતાની સાથે જોડાયેલો હોવો જોઈએ એટલે કે 1 1 સાથે જોડાયેલો હોવો જોઈએ 2 2 સાથે જે અહીંયા દેખાતો નથી એટલે સ્વવાચક નથી મતલબ આપણે ડાયરેક્ટ ઉદાહરણ આપી દઈશું તો બી ચાલશે કે ભાઈ 1 1 અંદર હોવા જોઈએ 2 2 હોવા જોઈએ 3 3 હોવા જોઈએ 14 14 અંદર હોવા જોઈએ તો સંબંધ સ્વવાચક થાય જે અહીંયા નથી તો ખાલી એક ઉદાહરણ આપી દેવાય કે ભાઈ અહીં 1 1 ડઝ નોટ બિલોંગ ટુ આર જે હોવા જોઈએ 1 1 ભી હોવા જોઈએ 2 2 ભી હોવા જોઈએ 14 14 પણ હોવા જોઈએ બધા ઘટકો માટે આવું હોવું જોઈએ જે અહીંયા નથી 1 માટે નથી માટે સ્વવાચક નથી સ્વવાચક સંબંધ નથી એક્યા બરાબર આજે હશે તમને સ્વવાચક ની અંદર ગૌણ એનો પ્રત્યેક ઘટક પોતાની સાથે જોડાયેલો હોવો જોઈએ એટલે કે 1 1 અંદર હોવા જોઈએ 2 2 હોવા જોઈએ એમ કરતાં કરતાં 14 14 પણ અંદર હોવા જોઈએ તો પણ અહીંયા તો 1 1 જ નથી અંદર 1 નથી માટે સ્વવાચક નથી બીજું 1 3 અંદર છે 3 1 અંદર નથી એટલે કે સંબંધ સમિત નથી એટલે કે 1 3 બિલોંગ્સ ટુ આર 3 1 ડઝ નોટ બિલોંગ ટુ આર માટે આર એ સંમિત સંબંધ નથી ઓકે પરંપરિકમાં યાદ હશે તમને વ્યાખ્યા ની અંદર
आर्मी अंदर एवी बे जोड़ो लेवानी छे एबी बिलोंग्स टू आर बीसी बिलोंग्स टू आर इनलाइन से दो जे एसी बिलोंग्स टू आर को એટલે દરેક આપણે એવી જોડો લઈએ 1 3 બિલોંગ્સ ટુ આર ની અંદર છે પહેલી જોડનો બીજો વર્ડર એ બીજી જોડનો પહેલો વર્ડર એવી જોડો લેવા 1 3 લીધા તો 3 9 લેવા પડશે 3 9 બિલોંગ્સ ટુ આર ની અંદર એવી બે જોડો લીધી એના માટે હવે 1 9 બિલોંગ્સ ટુ આર જવું જોઈએ પણ 1 9 does not belong to R क्या कारण के आ समाधान नहीं करे 3x minus y बराबर 0 नु समाधान नहीं करे 3 into 1 minus 9 not equal to 0 समाधान रजू नहीं એટલે કે 1 9 R માં નથી જે હોવી જોઈએ બીજી કોઈ જોડ પોસિબલ છે કે નહીં 1 3 3 9 લીધા તો 6 તો બીજી કોઈ જોડનો પહેલો ઘટક 6 નથી એટલે લેવાશે નહીં 4 12 આ એક જ પોસિબલ જોડ છે 1 3 3 9 પણ એના માટે 1 9 આર માં નથી માટે સંબંધ પરમ પરિચ બની માટે આર એ પરમ પરિચ સંબંધ તો આ રીતે આપણે સંબંધ ચેક કરવાનો છે કે સ્વવાચક છે કે જ્ઞાન સંમય છે કે જ્ઞાન પરમ પરિચ છે કે કેમ વધુ એક ઉદાહરણ तो ऋण आर पर एक संबंध लई आवे व्याख्या जितनी क्लियर हे एटलू काम ईजी थी जाए स्वाध्याय 1.1 नो पांचमो दाखलो छे ऋण आर पर व्याख्या एक संबंध आर इज इक्वल टू एबी या ए लेस देन ऑर इक्वल टू बी क्यूब तो प्रकाश तो ए आर ए तो आचार सम्मे के परम परे से के कम जिम जिम तमें यातला गंता जैसो एम मैं क्लियर सतु जैसे तो अपने जाइए पहला सवाचक सम्मन चेक करिए સ્વવાચક સંબંધ ની અંદર શું લે છે કે એ બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ ફોર ઓલ એ બિલોંગ્સ ટુ આર આ સંબંધ વ્યાખ્યાયિત કરેલો છે આવી રીતે એ લેસ ધેન ઓર બીજા ઘટકનો ઘન લેવાનો હવે આપણે પહેલું છે સ્વવાચક ની અંદર 1 1 જોઈએ છે તો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 લખા છે 1 નો ઘન 1 એટલે કે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 ઓકે ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 ક્યુબ ઓકે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8 તો એ પણ સાચું પડવાનું 2 લેસ ધેન 8 સાચું પડશે ભલે ઇક્વલ ટુ નહીં લેસ ધેન ઓર અથવા બોલાય છે એટલે કાં તો લેસ ધેન છે કાં તો ઇક્વલ ટુ છે તો આ 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 8 આ તો સાચું છે બરાબર તો આર પર સંબંધ લખે છે આપણે જોવા નેગેટિવ લઈ શકો તમે -1 -1 તો આ આર ની અંદર છે કે કેમ ઓકે તો -1 અને અહીંયા -1 નો ઘન લેવો પડશે શું થશે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1 બરાબર -1 થશે -2 કોઈ અંગે મારે -2 લેવા તો -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1 નો ઘન -1 તો આ સાચું છે -2 કરતા -8 મોટા છે મતલબ સવાલ -2 બરાબર -8 એ પણ બોલો તો -2 -2 આર માં નથી ની અંદર નથી -2 -2 સાથે જોડાયેલો નથી મતલબ કે આ સંબંધ સ્વવાચક સંબંધ નથી આના માટે સાચું છે -1 = -1 -1 -1 આર માં છે પણ -2 -2 આર માં નથી 2 2 આર માં છે કે કેમ કે ભાઈ 2 < 2 ક્યુબ એટલે કે 2 < 8 સાચું છે 2 2 આર માં છે પણ આનો મતલબ એવો નથી બધા માટે આ સાચું છે -2 - 2 માટે સાચું નથી સાચું ના હોય તો આપણે ઉદાહરણ આપી દેવાનું સત્ય હોય તો સાબિતી આપવી પડશે વ્યાપક સ્વરૂપ આપવું પડશે તો શું લાગે છે સંબંધ સ્વવાચક સંબંધ નથી આર સ્વવાચક સંબંધ નથી કેમ નથી ઉદાહરણ આપવું પડે
कारण के माइनस टू डज नॉट बिलोंग टू आर एम माइनस आर डिरेक्ट है माइनस टू लेस देन और इक्वल टू माइनस देन और वन माइनस एट साचू नहीं आ साचो ये माइनस टू लेस देन माइनस एट पर साचू नहीं माइनस टू इज इक्वल टू माइनस एट पर साचू नहीं इसलिए के माइनस टू आर मा माइनस नंबर टू सम्मित में शू करिए आपने आर मा ये भी एक जोड़ लेवा दाखला तरीके आपने ले वन टू बिलोंग्स टू आर सके केम लेवा के केम आपने तो हो ये भी जोड़ लेवा तो कारण वन लेस देन और इक्वल टू एट वन करता आठ मोटा इससे पर टू वन लेस नॉन बिलोंग्स टू आर क्या तो कह रहे टू लेस देन और इक्वल टू दिस साथ जो है टू लेस देन वन साथ जो नहीं टू इक्वल टू वन साथ जो नहीं टू इक्वल टू वन साथ जो नहीं मतलब जो टू वन आर माना अपने सुबह तो वन वजह सम्मित मो आर मो ये भी जोड़ लेवानी से यानी उल्टा क्रम नहीं जोड़ है नहीं अंदर बतावानी तो फिर आर में अंदर वो ये भी जोड़ लेती वन टू आर मार दे कारण बनता है टू वन आर मार दे कारण ये आ सकते हैं अपने आर में व्यक्ति आवे या पहले पहला घटक करता बीजा घटक में घन बदलवा तो आर है मार्टे आर है सम्मिक परंपरित उदाहरण आपको थोड़ा काम अघरू है विचारू पड़े तो चाहिए दाखला तरीके थोड़ा रफ तो भी वन टू आर में से कम के भी वन लेस देन और इक्वल टू थ्री आर में से टू लेस देन और इक्वल टू वन टू तो वन थ्री आर में से कि क्या तो भी वन थ्री पर आर में से कम वन लेस देन और इक्वल टू वन कैसे वाला प्रणोगन पर आ एक माटे साचू पड़ी गयो एटले बधा माटे सत्य जेम कहेवाय नहीं तो एना माटे तू विचारू पड़े एम जेम लखी नाखी तो चाले आ देखाय के भाई आ वन टू आर मां जे टू थ्री आर मां जे तो वन थ्री पण आर माटे लखी नाखी परंपरे नहीं जो है तो विशिष्ट जे ध्यान आपवू पड़े ई दाखला तरीके फाइव थ्री बिलोंग्स टू आर छे के नहीं फाइव थ्री आर मां क्यारे फाइव लेस देन और इक्वल टू बीजा घटक नो वन एटले त्रण नो वन सत्याईस साचु छे माटे फाइव थ्री आर मां छे थ्री आउट आर मां छे के केम तो विशिष्ट छे ध्यान राखवू पड़े छे के केम तो शू लईए जाओ एम सेक्शन बे थ्री अने घनमूळ मां थ्री ए आर मां छे के केम क्यारे होय पहेलो घटक लेस देन और इक्वल टू बीजा घटक नो घन तो आनो घन त्रण थशे थ्री इज इक्वल टू थ्री हाँ साचु छे माटे आर मां छे बराबर ने हवे आपणे शुं जोईए छे फाइव अने थ्री रेस टू वन थर्ड फाइव थ्री रेस टू वन थर्ड शुं थशे पांच अने आनो घन लेवानो शुं थशे अहींया त्रण સાચું છે ત્રણ નો ઘનમૂળ નો ઘન આનો આપણે ઘન લેવાનો છે તો કે ત્રણ થશે શું આ સાચું છે પાંચ લેસ ધન ત્રણ પાંચ બરાબર ત્રણ પછી તો ફાઈવ થ્રી રેસ ટુ વન થર્ડ ઇઝ નોન ઝીરો કારણ કેમ કે પહેલો ઘટક લેસ ધન ઓર ઇક્વલ ટુ બીજા ઘટક નો ઘન આ સાચું નથી એટલે આર એ પરંપરિક સંબંધ નથી માટે આપણે લખી શકીએ કે આર એ પરંપરિક સંબંધ ઉદાહરણ આપવાનું કામ થોડું વિચારમાં જવું છે એટલે આપણે થોડું ધ્યાન રાખવું પડે અને ધીમે ધીમે આવા દાખલા ગમશો એટલે પ્રેક્ટિસ થશે આમાં ઇઝી થઈ જશે તો આ વાત આપણે પહેલા સ્ટડીની અંદર કરવાની છે આવી પ્રેક્ટિસ તમારે અંદર સાધ્યની અંદરથી કરવી આપણું વિશિષ્ટ ઉદાહરણ છે ધ્યાન રાખવું પડે પણ આ સીધે સીધું આવું નહીં વિચારવાનું
બીજા અલગ ઘટકો લઈને આપણે વિચારીએ તો ખબર પડે છે આ સીધે શું કે આ કંદ્રે ગ્રામ સ્વાર છે માટે પરંપરિત લખી નાખીએ એવું નહીં મારે ઉદાહરણ વિશિષ્ટ જોઈ લો ઓકે તો પ્રેક્ટિસ કરવી આગળ વધીએ સંબંધની વાર્તા પૂરી વિધેયની વાત કરીએ આપણે તો વિધેય એટલે શું વિધેય એટલે તો ધોરણ 11 ની અંદર પણ વાત કરીએ છે વિધેય બે ગણ વચ્ચેનો સંબંધ વિધેય શું છે બે ગણ વચ્ચેનો સંબંધ કેવો છે કેવો છે વિધેયની વાર્તા આપણે કરીએ ફંક્શન બે ગણ અરિત ગણ એ અને બી માટે ગણ એનો પ્રત્યેક ઘટક દાખલા તરીકે અહીંયા અંદર એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી છે અહીંયા એ બી સી ગણ એનો પ્રત્યેક ઘટક ગણ વિના અનન્ય ઘટક સાથે જોડાયેલો એવું જે બે ગણ વચ્ચેનો સંબંધ છે એને આપણે શું કહીશું વિધેય કહીશું ધોરણ 11 ની અંદર આપણે આ બધી વાર્તા કરી છે ગણ એનો પ્રત્યેક ઘટક અહીંયા જોડાયેલો અને જોડાયેલો હોય તો પેલા સાથે અનન્ય ઘટક સાથે જોડાયેલો હોય અને એ રીતે દાખલા તરીકે આવો ગણ એનો તરીકે દરેક ઘટક અહીંયા જોડાયેલો છે અને જોડાયેલો હોય તો કેટલા સાથે જોડાયેલો છે એક જ ઘટક સાથે એક્સ વન અનન્ય ઘટક સાથે જોડાયેલો છે એક્સ ટુ પણ અનન્ય ઘટક સાથે જોડાયેલો છે એક્સ થ્રી પણ અનન્ય ઘટક સાથે જોડાયેલો અહીંનો દરેકે દરેક ઘટક અહીંના અનન્ય ઘટક સાથે જોડાયેલો આવો જે સંબંધ છે બે ગણ વચ્ચેનો એને આપણે શું કહીશું વિધેય કહીશું અહીંયા કોઈ ઘટક બાકી ના રહેવો જોઈએ આ બધા ઘટકો અહીંયા એક જ સભ્ય સાથે જોડાશે તો આપણને વાંધો નથી પણ અહીંનો એક ઘટક અહીંના બે ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ નહીં ટૂંકમાં ગણ એના દરેક ઘટકમાંથી એક જ તીર નીકળવું જોઈએ એક જ ગોળી નીકળવી જોઈએ એવો અહીંયા કોઈ બાકી પણ ના રહી જોવો દરેક ઘટકમાંથી એક તીર નીકળવું જોઈએ એવો જે સંબંધ છે એને આપણે શું કહીશું વિધેય સિમ્બલ તમને ખબર છે કે એફ ફ્રોમ એ ટુ બી એફ ફોર ફંક્શન એ ટુ બી એને આપણે પ્રદેશ કરી બી ને આપણે સ્વપ્રદેશ કરી ધોરણ 11 ની અંદર બધી વાત કરેલી છે પ્રદેશ ની અંદર એક્સ હોય સ્વપ્રદેશ ની અંદર એફ એક્સ હોય તો આ વાત એક્સ નું પ્રતિબિંબ એફ એક્સ એક્સ નું પ્રતિબિંબ એફ એક્સ અને એફ એક્સ નું પૂર્વ પ્રતિબિંબ એક્સ આવી આપણે વાત કરેલી ઓકે પ્રદેશ ડોમેન ડોમેન એફ એક્સ ને આપણે સમજે કુ ડોમેન આપણે કહ્યું આ બધા એફ એક્સ ભેગા કરી લેવામાં આવે તો વિધેયનો વિસ્તાર વિસ્તાર રેન્જ એફેક્ટ્સ જ્યાં એક્સ વિલંબ સ્થિર આવા બધા એફેક્ટ્સ ભેગા કરીએ તો આપણને શું મળે વિધેયનો વિસ્તાર તો આની પ્રેક્ટિસ વિસ્તાર શોધ વિધેયના વિસ્તારની વિસ્તાર શોધવાની આપણે પ્રેક્ટિસ કરેલી છે તો આ વાત જૂની છે આપણે આગળ વધવાનું છે આનાથી વિધેયના પ્રકાર વિધેયો અલગ અલગ પ્રકારના તમે જોયા છે કોણ વિધેય વિધેયો બહુપદી વિધેય સમય વિધેય આ બધું આપણે આવશે ફરી ધોરણ 11 માં પણ આવ્યું છે વિધેયના પ્રકાર સમય વિધેય બહુપદી વિધેય પૂર્ણાંક ભાગ વિધેય ઓકે